ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદનું નામ અયોધ્યા બન્યા બાદ હવે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે પણ હલચલ તેજ બની ગઈ છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને સરકાર દ્વારા પણ નામ બદલવાના સંકેત મળી રહ્યા છે. તેવામાં લોકસભા પહેલા અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે નામ બદલવા મુદ્દે શું છે અમદાવાદીઓનો અભિપ્રાય? શું ખુદ અમદાવાદીઓ ઈચ્છે છે કે અમદાવાદનું નામ બદલાય? કેટલું પસંદ છે શહેરીજનોને કર્ણાવતી નામ? શું છે અમદાવાદીઓના દિલમાં? શું છે તેમના દિલની વાત? આંગે વધુ માહિતી માટે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે. જી હરમેશ, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે હાલ જે ચર્ચાએ જોર પકડ્યું છે, અમદાવાદીઓ શું કહી રહ્યા છે આ અંગે? જે રીતે સીએમ અને ડેપ્યુટી સીએમએ અમદાવાદનું નામ બદલવા માટેના સંકેતો આપ્યા છે, તેને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદને જોતા આવ્યા છે આ વૃદ્ધો, કે જે વૃદ્ધોને પૂછવાનું ખૂબ જ આ મહત્વની વાત છે. કારણ કે જે વૃદ્ધો છે તે લોકો વર્ષોથી આ અમદાવાદને જોતા આવ્યા છે. પહેલાંનું અમદાવાદ હોય કે પછી અત્યારનું જે ગતિ ભર્યું જે અત્યારે અમદાવાદ છે, તે લોકો પણ અત્યારે જોઈ રહ્યા છે. જેને લઈને આપણે તેમની સાથે જ વાત કરીશું. આજે અમદાવાદનું નામ છે તે કર્ણાવતી થવા જઈ રહ્યું છે તેવી અત્યારે હલચલ ચાલી રહી છે. આપનું શું માનવું છે, અમદાવાદ રહેવું જોઈએ કે કર્ણાવતી? બોલું ને. હેલો, વાત એવી છે ભાઈ કે 1500 કે 2000 વર્ષ પહેલાં કર્ણાવતી નામ હતું કે નહીં અથવા કેવી રીતે બન્યું એ ઇતિહાસને વાગોળવા કરતાં આજે જે નામથી આપણે પુષ્કળ પરિચિત છીએ, ટેવાઈ ગયા છીએ, સેંકડો એના બોર્ડ છે, એ બધું કેટલું બધું એ ઇમોટિવ ઇશ્યુ છે. એ ઇમોટિવ ઇશ્યુ છે, લોકોની લાગણીને ભડકાવવાનું કામ છે અને એનો કદાચ થોડો પોલિટિકલ લાભ મળતો હોય એવું લાગે છે. એના બદલામાં અત્યારે છે ને ગામડાની પ્રાથમિક શાળાઓના મકાનો તૂટી ગયા છે, ચાર ચાર વર્ગના બાળકો ભેગા છે, એમને પોષણની બાબતમાં પાછા પડે છે બીજા દેશોની બીજા રાજ્યોની સરખામણીમાં. એમાં ધ્યાન આપવાની જરૂર છે કે આવા ઇમોટિવ ઇશ્યુ કરીને લોકોને ભડકાવવાની જરૂર છે એ વિચારવાનો સવાલ છે. મારી દૃષ્ટિએ અમદાવાદ જે છે એ બરાબર છે, કારણ કે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. આપણે જે વસ્તુ ટેવી ગયા એને વિના કારણે આપણે ડિસ્ટર્બ કરતા નથી. આ માત્ર મેં કહ્યું ને, એક જમાનામાં હિન્દુઓનું કદાચ એ જમાનામાં એ બહુમતી હશે અથવા તો વસ્તી હશે જે હોય તે, પણ એને હવે ફરીથી ઉપસાવવાની જરૂર નથી, કારણ કે એના પોલિટિકલ ઇમ્પ્લિકેશન્સ બહુ ખરાબ થવાની સંભાવના છે. તો જે રીતે જે દાદા હતા તેમનું કહેવું છે કે અમદાવાદ નામ છે તેનાથી બધા ટેવાઈ ગયા છે, અન્ય લોકો પણ છે તેમની સાથે વાત કરીશું. અમદાવાદ નામ હોવું જોઈએ કે કર્ણાવતી, શું લાગી રહ્યું છે આપને, શું માનવું છે આપનું? બિલકુલથી કર્ણાવતી જ નામ હોવું જોઈએ. 9મી સદીથી લઈને 14મી સદીની અંદર કર્ણાવતી, ભદ્રા, અસાવલ, રાજનગર એવા એના નામ હતા. અહમદ શાહ અહીંયા આવીને વસ્યો હતો, એણે અમદાવાદ વસાવ્યું નહોતું, એણે પોતાના નામથી એની ઓળખ બનાવી હતી. કોઈપણ નામ એની તાસીર ઊભી કરે છે અને એની સાથે લોકોની ભાવના જોડાયેલી હોય છે. જેમ કે રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, ફૈઝાબાદમાં નહીં. આપણે અયોધ્યાને રામની જન્મભૂમિ તરીકે જ ઓળખીએ છીએ, એટલે એની અંદર લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે. એટલે સ્વાભાવિકપણે કે આજે અહમદ શાહે અહીંયા આગળ અમદાવાદ નામ આપ્યું હતું અને અહમદાબાદનું અમદાવાદ આપણું થયું અપભ્રંશ થઈને, પણ આજે લોકોની જે ભાવનાઓ કર્ણાવતી સાથે જોડાયેલી છે એ કર્ણાવતીની સાથે જ જોડાયેલી છે. અને શેક્સપિયરે કીધું હતું કે વોટ ઇઝ ઇન ધ નેમ, પણ આપણે એ કોટ પણ શેક્સપિયરના નામથી જ આપણે ઓળખીએ છીએ, એટલે કર્ણાવતી જ થવું જોઈએ. ચોક્કસ, જે રીતે કર્ણાવતી થવું જોઈએ તેવું લોકોનું કહેવું છે. અન્ય એક વૃદ્ધ છે તેમની સાથે વાત કરીશું. નામ અમદાવાદ રહેવું જોઈએ કે પછી કર્ણાવતી થવું જોઈએ? નો કોમેન્ટ્સ. જે રીતે વાત કરવામાં આવે તો મોટાભાગના જે લોકો જે શહેરીજનો છે તે લોકોનું માનવું છે કે કર્ણાવતી જે નામ છે તે થવું જોઈએ. જી જી હરમેશ, આભાર આપનો તમામ માહિતી માટે. અમદાવાદનું નામ કર્ણાવતી બદલવા અંગે અમદાવાદીઓ શું વિચારી રહ્યા છે? જોકે આમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે અમદાવાદનું નામ અમદાવાદ જ રાખવું જોઈએ, કારણ કે તેની સાથે લોકોની ઓળખ જોડાયેલી છે. ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થવું જોઈએ. અમદાવાદના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અમદાવાદનો ઇતિહાસ 600 વર્ષ જૂનો છે અને યુનેસ્કોએ ભારતમાં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને આપ્યો છે.